મોર્નિંગ બાળકો, સિલેબસ માસ્ટર શાખા તરફથી હું જ્યોતિ ચૌધરી આપ સૌને આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 માં ગુજરાતી વિષયમાં પાઠ 9 પાદર આજે આપણે અભ્યાસ કરીશું. આ પાઠમાં આપણે એક સરસ મજાના ગામડાનું જીવંત અને તાત્કૃષ્ટ વર્ણન કર્યું છે. કિશોરસિંહ સોલંકી પોતે મગરવાડા બનાસકાંઠા જિલ્લાના મગરવાડાના વતની છે. તેમના પોતાના સંસ મગરવાડા ગામના પોતાના સંસ્મરણોને એમને યાદ કર્યા છે. કિશોરસિંહ સોલંકીનો જન્મ બનાસકાંઠા જિલ્લાના મગરવાડા ગામમાં થયો હતો. ગુજરાતી સાહિત્યમાં તેમણે નવલકથાઓ, નિબંધ તેમજ ટૂંકી વાર્તાઓ ક્ષેત્રે ઘણું પ્રદાન કર્યું છે. આ ઉપરાંત તેમણે વીરવાડા અને અરવલી જેવી નવલકથાઓ પણ આપી છે અને હાયંકા જેવું પ્રયોગશીલ કાવ્ય સ્વરૂપ પણ આપ્યું છે. પાદર નિબંધ વિસ્તારતી જતી ગ્રામ ચેતનાને ઉજાગર કરે છે. પાદર વિશેના પોતાના સંસ્મરણોને લેખકે આ કાવ્યમય બનીને અહીં રજૂ કર્યા છે. અમે પાદરમાં રમીએ. પાદર શબ્દ પાદર એટલે ગામનું ઘોદરું. પાદર શબ્દ સાંભળતાની સાથે જ અમને આનંદ થાય છે. અમારા પગ નાચવા માંડે છે. જાણે પાદરની રેત અમને બોલાવતી હોય એવું લાગે છે. લેખક એવું કહે છે કે મેં પાદર શબ્દ જ્યારે સાંભળીએ છીએ ત્યારે અમારા પગ નાચવા માંડે છે. અમારા ગામની રેત અમને બોલાવતી હોય એવું લાગે છે. અમે પાદરને ગોદરું એવા નામથી ઓળખીએ છીએ. ગોદરું એટલે કે ગામના ઢોર ઉભા રહે તે ભાગો અને પાદર. અમારા માટે ગોદરું એ ચોકલેટ જેવું છે અને મમળવાની મજા જેમ આપણે ચોકલેટ મોઢામાં રાખીને મમળાઈએ એ રીતે વધારે મજા આવે એ રીતે કે મને ગોદરું શબ્દ અમને મળવાની ખૂબ જ મજા આવે છે. મારા ગામને ગોદરે બે વિશાળ ગોળ જે દર વર્ષે પોતાની વડવાઈઓ વધારતા જાય. સામેના ભાગે ઉભેલી પીપરો અને પીપળા, બીજી બાજુ લીમડા. ગોદરાની પાસે આવેલા કુવામાંથી ઘામ પાણી ભરે મોટો હવાડો. હવાડો એટલે કે ઢોરને પાણી પીવાનો કુંડ. હવાડો બે બળદની જોડી કોસતી હવાડો ભરે. વચ્ચેના ભાગમાં ઝીણી ઝીણી વેળું એટલે રેતી. વેળું એટલે રેતી. એ અમારું પાદર. લેખકે પોતાના ગામનું વર્ણન કર્યું છે કે અમારા ગામમાં એક વિશાળ મોટો વડ છે. વડને સરસ મજાની વડવાઈઓ વિચારેલી છે. એક બાજુ પીંપરો છે, એક બાજુ પીંપળાઓ છે, બીજી બાજુ લીમડાઓ છે. ગામના ગોદરે કે મોટો કુવામાંથી પાણી બહાર આવે અને ઢોરને પીવા માટે મોટો હવાડો છે. તેમજ બે બળદની જોડીઓ કે કોષ દ્વારા કુવામાંથી પાણી ને બહાર કાઢે છે અને વચ્ચેના ભાગમાં સરસ મજાની ભેળું એટલે કે રેતી છે. ગોદરે તો આખા ગામના ટાબરિયાનો મેળો જામે. ટાબરિયા એટલે નાના છોકરાઓ. ટાબરિયા એટલે નાના છોકરાઓ. મેળો જામવો એટલે કે ઘણા માણસોનો એકતા થવું. મેળો જામો એટલે ઘણા માણસોનો એકતા થવો. કોઈનો છોકરું ઘરવાસ કે શેરીમાં ન મળે તો ગોદરે એની શોધ થાય. છોકરું ક્યાંક વડની વડવાયું કે ઝાડની બખોલમાં. બખોલ બખોલ એટલે કે પોલાણ. પોલાણ વાળી જગ્યા હોય ત્યાં સંતાવવા માટે બખોલમાં લપાયું હોય તે મળી જાય. છોકરાને શોધવામાં જો એની માને તકલીફ પડે તો એનું આવી જ બને. મારા પિતા લડતા લડતા એટલે રખડતો છોકરો. લડતો એટલે રખડતો છોકરો. એની માં શું બોલે કે મારા પિતા લડતા તારો ખોટું હોસલો તારો અડધા દાડાથી તને આખા ગામમાં બોધું છું એવું બોલતા બે ચાર લાફા મારી જ દે. બીજા છોકરા ઝાડના ઓઠે લપાઈને જોઈ રહે. અંદરો અંદર કહે જેવો માર્યો નહીં. ને બીજા કહે તને તારી માં નથી મારતી. પૂછનાર ચૂપ થઈ જાય કે અમે બધા ભેગા થઈને ગામમાં રમીએ અને ગામની વડવાઈઓમાં વડની વડવાઈઓમાં ક્યાંય 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 ઝાડની બખોલમાં લપાઈ લપાઈ અને છુપાઈ પણ જોઈએ. કે કોઈ છોકરાને કે શોધવા માટે તકલીફ પડે તો એની આઈ જ બને કે એની માતા આવીને એને બે ત્રણ લાફા મારી દે. તો કે બીજા છોકરા એની મજાક ઉડાવે કે કેવો માર્યો ને. એટલે કે બીજા છોકરા પાછા અંદર અંદર એવું પણ બોલે કે તને તારી મમ્મી નથી મારતી. અમારી પહેલી નિશાતે આ ગોદરું કે અમારી શરૂઆત જ ગોદરેથી થાય.
નિશાળ માં તો 11 વાગે જવાનું હોય, પણ ગામડાના લોકો તો સવારે ઘરનું વાસીલું પાણી અને રોટલા ટીપીને પરવારી બધા ખેતરે નીકળી જાય. અમે ભણે શેરીએ નેવાનો છાડો નજીક આવે ત્યાં સુધી તો ફાટેલી થેલીઓમાંથી ફાટેલી ચોપડીઓ, નોટોના પાના આઘા પાછા કરી, તૂટેલી સ્લેટના કપડા મિલાવતા, કંઈક લખીએ ન લખીએ અને ગોદરે જવા નીકળી પડે. કે ગામડામાં કેવું હોય કે સવારે જ ખેતરે નહીં ખેતરે જતા રહે, અને કે ઘરનું કામકાજ કરી વાસી દૂધ પાણી વગેરે કામ કરી રોટલા ટીપીને એટલે કે રોટલા બનાવીને ઘરનું બધું કામકાજ કરી અને ખેતરે જતા રહે. એટલે કે અમે અમારી તૂટેલી થેલીઓ અને તૂટેલા ચોપડા અંદર ભરી અને શાળામાં નીકળી અને ત્યાં તો ગોદરે જવા રમવા માટે નીકળી પડીએ. સવારે 9 વાગ્યાથી અમારી નિશાળ શરૂ, સ્કૂલનો ટાઈમ હતો 11 વાગ્યાનો, પણ બાળકો 9 વાગ્યાથી આવવાનું શરૂ કરી દે. એમાંય કોઈ સાહેબને જતા આવતા જોઈએ ત્યારે યુદ્ધભૂમિના સૈનિકોની જેમ વડની વડવાઈઓ કે ખોદેલા ખાડાઓમાં લપાઈ જઈએ. સાહેબ જો જોઈ જાય તો આવી જ બને. અમને એ વખતે સાહેબોની ધાક જબરી હતી, ધાક એટલે બીક અને ડર. ત્યાં ગામમાં ગોદરે રમતા હોય અને કે યુદ્ધભૂમિના સૈનિકોની જેમ ડરીએ એ રીતે અમારા સાહેબ આવતા જતા અમને જોઈ જાય તો અમારું આવી જ બને. એ વખતે અમને સાહેબોનો ડર ખૂબ જ રહેતો. આ ગોદરું તો ગામનું નાક કહેવાય. ગામનું નાક એટલે ગામનું ગૌરવ, ગામની શોભા. શું કહે છે કે આ ગોદરું તો ગામનું નાક કહેવાય, ગામની શોભા કહેવાય. ગામ કેવું છો એના ગોદરા પરથી જ પરખાઈ જાય. ગોદરી તો આખા ગામના માણસો, ઢોર, કૂતરા અને પશુ પંખીઓના પગલા જોવા મળે. સારા માઠા પ્રસંગે ગોદરે આખું ગામ ભેગું થાય. કુવેથી પાણી ભરીને માથે બેડા મૂકીને પાણીયારે ઉભી ઉભી વાતો કરતા થાકે નહીં. યુવાનો જતા આવતા મૂછો મરડતા જાય. મૂછો મરડવી એટલે અભિમાન કે શુરાતન બતાવવું. અમારા ગામમાં કે ગામનું ગોદરું છે ગામની શોભા કહેવાય, ગામનું નાક કહેવાય. કે ગામ કેવું છે કે ગોદરા પરથી જ પરખાઈ જાય છે. કે આ ગોદરે કે આખા ગામના માણસો, ઢોર, પશુ પક્ષી બધાના પગલા કે ગામમાંથી જ મળી રહે કે જોવા મળે. સારા માઠા પ્રસંગે, સારા અને ખરાબ પ્રસંગે પણ બધા જ આખા ગામના લોકો ભેગા થાય. કુવેથી માથેથી પાણી ભરી, ખેતરેથી માથે પાણી ભરી અને પાણીયારીઓ આવતી હોય છે તો માથે પાણી હોવા છતાં વાતો કરતા થાકે નહીં. યુવાનો જતા આવતા મૂછો મરડતા એટલે કે પોતાનું અભિમાન અથવા તો સુરાતન બતાવતા જાય. ગામનો મેળો પણ ગોદરે ભરાય. બહાર ગામે ક્યાંય પણ જવાનું હોય વાયા ગોદરેથી, કે ગમે તેને ગમે ત્યાં જવાનું હોય કોઈ પણ રસ્તે તો પહેલા ગોદરું જ આવે. ગોદરું તો ગામનો જીવતો જાગતો ચોપડો. એનું નામ લખાવ્યા વિના કોઈ આવી કે જઈ ન શકે. કોઈનું મરણ થયું હોય તો મરનારનો ત્રીજો વિસામો ગોદરે જ થાય. ગોદરે જ મરનારના પગના અંગૂઠાને આગ લગાય ને પછી જ આવે છેલ્લો વિસામો. એટલે કે કોઈનું મરણ થયું હોય તો મરનારનો ત્રીજો વિસામો એ કે ગોદરે જ થાય. ને કોઈનું મૃત્યુ પામ્યું તો કે અંગૂઠાની છાપ પાડી અને ત્યાંથી જ કે આગ મુકાય અને છેલ્લો વિસામો સ્મશાન હોય. આનંદ ઉત્તર ગુજરાત એટલે કે ભવાઈનો દેશ. ચોમાસાના 4 મહિના ભવાઈ બંધ હોય. ચોમાસામાં 4 મહિના ભવાઈ બંધ રહે વરસાદના લીધે. અમારું ગામ મકરવાડા એટલે કે ભોગજગોનું કેન્દ્ર ગણાય. આસો સુદ પાંચમની રાતે ગોદરે ભવાઈના શ્રી ગણેશ કરાય. શ્રી ગણેશ કરાય એટલે કાર્યનો શુભારંભ કરવો. આસો સુદ પાંચમની રાતે કે ભવાઈનો શુભારંભ થાય એ સિવાય ભવાઈ બીજે ક્યાંય ન ભજવી શકાય એવું વણ લખ્યો કાયદો. ગોદરે આવેલી પિંપળના થડ પાસે પડદા બંધાય, નરઘા વાગે, ભૂંગળ ફૂંકાય. ભૂંગળ એટલે ભૂંગળ, ભૂંગળ ફૂંકાય. શરૂ થાય તા તા, થઈ થઈ, તું તું, અમે ટાવરિયા એકબીજાને ધક્કા મારતા, ચડ્ડીઓમાં રેત ભરતા અને મારામારી કરતા આગળ બેસવા માટે મથીએ.
પછી ભવાઈ જોવાનો ટેસડો પડી જાય, ટેસડો પડ્યો એટલે કે આનંદ આવી જાય। આખો ગામ અને આજુબાજુના ગામોના લોકો પણ ભવાઈ જોવા માટે કે અમારા મગરવાડામાં જ્યારે આસો સુદ પાંચમ પછી કે જે ભવાઈ થાય છે તો કે અમારા ગામના લોકો અને આજુબાજુના લગાના લોકો પણ અમારા ગામના કોલરે ભવાઈ જોવા માટે આવે અને મે આગળ બેસવા માટે એકબીજાની ચડ્ડીઓમાં રેસ ભરતા મસ્તી કરતા અને આગળ બેસતા ધક્કા મુક્કી કરતા। શિયાળામાં હુતું તુતું કે આટા બાટા રમીને કડકડતી ઠંડી ઉડાડીએ, આંબલી પીપળી રમીએ, વડની વડવાયોના હંચકા બનાવીએ, પડીએ આખડીએ, ઊભા થઈએ, લગડાઈએ, લડાઈએ, એકબીજાના કપડા ફાડીએ, માથામાં રેત ભરીએ, રોતા રોતા ગાળાગાળી કરીએ, સામ સામા પથરા મારીએ, લોહી લુહાણ થઈએ, તોય થોડી વાર પછી બધું જ ભૂલીને ભેગા થઈને રમવા માંડીએ, બે ઘડીના ઝઘડા ફરી લેના એ ન ફરિયા કે ફાલ જીવો મારા ભાઈ મસ્તીમાં અને આનંદમાં કે શિયાળાની કડકતી ઠંડીમાં અમે એટલું રમીએ કે ઠંડી ઉડાડવા માટે કે અમે આમળી પીપળી રમીએ, વડના વડવાઈએ કે હિંચકાઓ ખાઈ, ઘણી વાર અમે એટલા ઝઘડા કરીએ, એકબીજાને લોહી ડુહાણ કરીએ, પથરા મારીએ, ઘાળાગાળી કરીએ, છતાં થોડી વાર પછી અમે ભેગા થઈને રમવા લાગીએ। મજા તો આવે ઉનાળામાં। શાળાનો સમય સવારનો હોય, 11 વાગ્યા 9 વાગ્યા અને ઘર ભેગા થઈ જઈએ। ખાઈ પીને શું કરીએ, બપોરે ખેતરમાં ભાત લઈને ન છૂટકે બળબતા બપોરમાં ગોદરાની ગરમ લાય રેતમાં અડવાણા પગે દાસતા જવાનું, અડવાણા એટલે ખુલ્લા પગે છે, બૂટ કે સેન્ડલ પહેર્યા વગર। ત્યારે તો ચંપલ બૂટ કે સેન્ડલ સપનામાં પણ જોયા નહોતા કે ઉનાળામાં એટલી બધી ગરમી પડતી હોય કે સ્કૂલનો સમય કે 11 વાગે એટલે કે 11 ફટાફટ વાગી જાય અને સવારે બપોરે ઘરે જઈએ એટલે અમારે ભાત લઈ અને ખેતરે જવું પડે। ન જવું હોય છતાં ન છૂટકે બળબતા બપોરમાં ક્યારેક ગરમ લાય રેતમાં પણ અમારે અડવાણા પગે એટલે કે ખુલ્લા પગે બૂટ કે ચંપલ પહેર્યા વગર પણ જવું પડે। ઉનાળામાં ખેતરે જવાનું ન હોય તો અમને આનંદ થાય, ગરમ લાય રખાયેલા વાતા હોય, લૂ ફૂંકાતી હોય તોય અમે છાંયડામાં ગોદરે રમતા હોય, કોઈ બપોર કે તડકો ન જોવે, રમવું રમવું ને રમવું એ જ અમારો મુદ્રાલેખ, મુદ્રાલેખ આદર્શ વાક્ય કે ઉનાળામાં ગમે તેટલો ગરમ પવન ફૂંકાતો હોય, લૂ વાતી હોય છતાં પણ અમે ગામમાં ભેગા થઈ ગોદરે અને રમીએ અને રમવું રમવું ને રમવું એ જ અમારું આદર્શ વાક્ય। સાચા અર્થમાં ગોદરું તો ગરમ જતી બપોરનું જ, આખા ગામના ઢોર બપોરે વગડેથી ગોદરે આવી ગયા હોય, હવાડામાંથી પાણી પીને પિંપળ પિંપળો લીમડી કે વડના છાંયડે બેઠા હાંફતા હોય, કેટલાક તો સામ સામા સિંગડા ભણાવીને બાફડતા હોય, ગોવાળિયા ખાવા માટે ઘેર જાય ત્યારે અમે બેઠેલી ભેંસોની પીઠ પલાળીને રાજાના ઘાટથી ડોલતા હોય, ભેંસની સવારી કરવી એ પણ એક લાભો છે, જો કોઈ ભેંસ અળવીતી હોય તો જમ્મ દઈને ઊભી થઈ મારવા દોડે, કોઈ શિંગડા હલાવે, કોઈ પૂછડું વેંજે, પણ અમે તો વગડાના વનેર જેવા, વનેર એટલે રખડેલ જંગલી, વનેર એટલે રખડેલ જંગલી। બપોરે તો ગોદરે અમે જ ગોકુળિયા ગોકુળ ગામના, આખું ગોદરું માથે કરીને ફરીએ અને પરસેવાથી નાહીએ કે સાચા અર્થમાં કે ગામના ગોદરે ઉનાળામાં બપોરે ખૂબ જ ગરમ લૂ વાતી હોય, જડતી હોય, આખા ગામના ઢોર કે ગોદરે ભેગા થયા હોય કે ગોવાળિયા છે એ પોતે જમવા માટે ઘરે જાય છે એટલે કે એમની એમની ભેંસો બેઠેલી હોય છે એના ઉપર અમે સવારી કરીએ છીએ કે ભેંસ ઉપર સવારી કરવી એ પણ એક મજાનો લાવો છે, કોઈ ભેંસ તોફાની હોય તો કે સિંગડા મારે, કોઈ દોડે, કોઈ સામ સામે સિંગડાઓ ભરીને બાખડતી હોય એટલે કે ઝઘડતી હોય કે આવું અમારું સરસ મજાના ઉનાળાનું બપોરનું ગોદરાનું વાતાવરણ। ઉનાળાની અજવાળી રાત હોય, અમે આખો દિવસ ગરમીથી ઉકળ્યા હોઈએ, રાતે ખાધું ન ખાધું અને ગોદરે પહોંચી જઈએ, ગોદરે નંબા જવાની જબરી તાલાકેલી થાય, થોડો સમય મળ્યો નથી કે દોડતા પહોંચી જઈએ, પછી ભલે પાછળ અમારા નામની ગુમાબૂમ થતી હોય, મોડી રાતે રેત ઠરે અમે રેતમાં આળો, એટલે કે ઉનાળાની જયારે અજવાળી રાત હોય એટલે કે મેં ખાધું ન ખાધું કરીને ફટાફટ ગામના ગોદરે પહોંચી જાય, ઘણી વાર મમ્મી પપ્પા તરફથી કે બૂમાબૂમ અમારા નામની ચાલુ થઈ જાય છતાં કે અમે રેતમાં જઈને આળોટીએ, અમને રેત વાદળી લાગે, મોડી રાત સુધી ઘેર જવાની ઈચ્છા જ ન થાય, કોઈને કોઈ હાથમાં સોટી લઈને અમને બોલાવવા આવે, મારવું અને માર ખાવો એ તો અમારો કુદરતી ક્રમ હતો કે અમે બીજાને મારીએ અને માર પણ ખાઈએ, ક્યારેક
तो ठंडी रेती में घसघसाट ऊंघी गया होइए तो अमारो आवेज बने। चांदनी में चढ़कती रेत ने मानवानो पण एक आनंद होय छे। पेरल काढी हाथ पोळा करी अने गोधराने मापता हो ए रीते के मैं आराम थी पड्या रहीए। गोधरू तो अमारे एर कंडीशनर जेवु, एर कंडीशनर ने वातानुकूलित यंत्र एर कंडीशनर। मारा माता में हजी पण गोधराणी रेत भरेली छे। किशोर सिंह सोलंकी कहे छे के हजू पण मने एवो अहेसास थाय छे के मारा माथामां हजू पण मारा गामनी रेत भरेली छे। पानखरमां तो खरेला पांदडाथी आखू गोधरू भराई जाय, एना उपर चालवानी पण एक मजा छे। क्यारे कोईना घरमांथी सळगतो देवता लई आवे अने आखू गोधरू सळगावे। कोई वृद्ध जोई जाय तो ठपको आवे के पानखर ऋतुमां एटला बधा जमीन उपर पांदडाओ फरे એટલે કોઈ છોકરાના ઘરે તેમે દેવતા લાવી અને દેવતા પાંદડાને સળગાવે। જો કોઈ વૃદ્ધ જોઈ જાય તો અમને ઠપકો આવે, અલ્યા ચમ સળગાવ્યું, એમાં તો કીડી મકોડાની જીવાત હોય તે બળી જાય, તમોને પાપ લાગશે। અમોને પાપ ન લાગે એ માટે ફટોફટ આ બોલવી નાખતા, જીવતા જીવને અમારાથી કેવી રીતે બળાય એવા તો અમે જીવ દયા વાળા। લેખક કહે છે કે અમે કોઈ દિવસ દેવતા સળગાવીએ કોઈ વૃદ્ધ અમને કહી જાય કે આમાં તો કીડી મકોડા અને જીવાત મરી જાય તો અમે ફટાફટ એને બોલવી પણ દેતા, અમે ખૂબ જ જીવ દયા વાળા પણ હતા। વર્ષારાણી તો ગામડાનો પ્રાણ છે, પ્રાણ એટલે જીવ, ગામડાનો આધાર ચોમાસું જ છે। વરસાદ આવતાની સાથે જ આખા ગામને નવડાવતા ધોતા ચોમાસું નેવાના પાણી ગોધરે ભેગા થઈ જાય, બધાના નેવાના પાણી બધાના ઘેર ઘેર શેરીઓમાંથી ગોમમાં ભેગા થાય, પાણી ત્યાંથી સીધા જ તળાવમાં જાય। ખળખળ જતા પાણીમાં અમે આખા ગોધરે વેરાઈ જઈએ કે પાણીમાં અમે ખળખળ જતું પાણીમાં અમે રમીએ। વરસાદમાં પલળવાનો પણ એક રોમાંચ હોય છે, વરસાદમાં પલળવાની પણ એક આનંદ અનેરો હોય છે। ગોધરાના વૃક્ષોને અથડાઈને પાછું પડતું, આજુબાજુની વાડ સાથે અથડાતું, ગામના કચરાને ઢસડી જતું અને વડવાઈઓમાં અટવાઈ જતું પાણી જોવાનો આનંદ અમને આવતો। આખી દુનિયાના રસ્તાઓ સાથે અમારું ગોધરું સંકે કે આજુબાજુના જે ગામડાઓના જે રસ્તાઓ છે એની સાથે અમારું ગોધરું સંકળાયેલું છે, એનો સંબંધ જીવંત છે। કોઈ વટી માર્ગો કે કોઈ પણ અતિથિ ગોધરે પોરો ખાઈને જ આગળ નીકળે, પોરો ખાવ એટલે આરામ, આરામ કરવો અને માથે કરવું એટલે અઘટિત વર્તન દ્વારા લોકોને વ્યાકુળ કરવા। પોરો ખાવો એટલે આરામ કરવો, કે અમારા આજુબાજુના ગામના લોકો કોઈ અમારા ગામના ગોધરે આવે તો આરામ કરીને જ નીકળતા। કેટલીક જ્ઞાતિઓની પંચાત, પંચાત એટલે ચર્ચા વિચારણા, અહીં ભરાય, અહીં જ વિફરતી વિચરતી જાતિઓ આવીને ડેરા અને ડેરા તંબુ તાણે પોતાના નાના મોટા ધંધા કરીને પેટ ગુજારો કરે, પછી ઉચાળા ઉપાડીને બીજે જવું, ઉચાળા ઉપાડીને જવું એટલે પોતાનો સામાન લઈને બીજે જવું, ગામ કૂવો અને મંદિર પણ ગોધરે જ, કે અમારા ગામનો ગામ કૂવો અને મંદિર પણ ગોધરે જ હતું। આ ગોધરે ધીંગાણા મંડાણા છે, ધીંગાણા એટલે મારા મારી લડાઈઓ, લાકડીઓ ધારિયા અને તલવારો ઉછળ્યા છે, ઢોલ ધબુક્યા છે, લશ્કરી લફરા થયા છે, પેઢીઓની પેઢીઓ ગોધરેથી પસાર થઈ ગઈ છે। ગોધરે ઘણી તડકી છાયડી જોઈ છે, તડકી છાયડી જોઈ એટલે સુખ દુઃખમાંથી પસાર થવું, તડકી છાયડી જોવી એટલે કે સુખ દુઃખમાંથી પસાર થયો, કે અમારા ગામમાં કેટલીક વાર લાકડીઓ ધારિયા અને તલવારો ઉછળ્યા, કેટલાક સરકારી લફરાઓ થયા છે, પરંતુ કે આ ગામમાંથી કેટલીય પેઢીઓની પેઢીઓ એનીથી ચાલી ગઈ છે। ગોધરું ગામની જમોજલલી અને એની ચડતી પડતી સાક્ષી છે, એની રેતીના કણકણમાં ઇતિહાસનું એક એક પાનું લખાયું છે, મારા કોમળ કોમળ પગલાને સાચવતું આ ગોધરું આજે મારામાં ધીમે ધીમે ઉગી રહ્યું છે, કે મારામાં ધીમે ધીમે યાદ આવી રહ્યું છે, હું રોમાંચિત બનું છું કે ખૂબ જ ખુશ થઈ જાઉં છું, પૂઠ વાળીને પાછળ જોઉં છું, પૂઠ વાળવી એટલે કે પાછળ વળીને જોઉં,
કે હું પાછા વળીને જોઉં છું તો મારા ગોદરાને કાળો દરો ડંખી રહ્યો છે, કાળો દરો ને કાળો સાપ કાળરૂપી નાગ એના માથે કાળા કાળા સિંગડા ઉગી ગયા છે, કે મને એવું લાગે છે કે મારા ગામને કાળો નાગ ડંખી રહ્યો હોય અને એના માથા ઉપર કાળા કાળા સિંગડા ઉગી રહ્યા છે એવું મને લાગે છે. ક્યાં છે મારા ભેકાળનો ગોદરૂપ આદર, એટલે કે ક્યાં મેં જે જોયેલું છે તે હવે નથી. વડની વડવાયોમાં રાતનો કોરો ખાવા પાછા ફરતા પંખીઓની પાંખ લઈને ઉડું છું મારા ગામના પાદર તરફ. કોરો ખાવા એટલે કે આરામ લેવા માટે, કે પાંખ લઈને હું ઉડું છું મારા ગામના મગરવાડાના પાદર તરફ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પીડીએફ માંથી સ્વાધ્યાયને અભ્યાસ લખીશું. અસ્તુ.